હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તમામ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા કેમ છો બધા

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો બરાબર આજે આજે આટલું આપણે અભ્યાસ કરવાનો છે એની અંદર આજનો આપણો ટોપિક છે સ્વાતંત્રતાનો હક સ્વાતંત્રતાનો હક ચાલ સ્વાતંત્રતાનો હક શું છે કે વ્યક્તિ વ્યક્તિ પોતે દરેક બાબતને હકને જીવન જીવી શકે વ્યક્તિ પોતે પોતાના મોજ શોખ બરાબર પોતાની રીતે જીવી શકે કોઈ ધારા કે કે કોઈ વ્યક્તિના દબાવમાં આવીને ન રહે પોતાની મરજી મુજબ પોતાના મરજી મુજબ વ્યક્તિ પોતાનું જીવન જીવી શકે છે બે મિનિટનું રિવિઝન જોઈ લઈએ

વ્યક્તિ કોર્ટનો આશરો લઈ શકે છે અથવા તો રાજ્યની પોલીસની મદદ પણ લઈ શકે છે ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતા મને જે ધર્મ પાળવો હોય જે સંપ્રદાય પાળવો હોય એ ધર્મ અને ઈ સંપ્રદાય પાળી શકે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ચારમાંથી જે ધર્મ તમે પાળવો હોય એ ધર્મ પાળી શકો છો જે સંપ્રદાય પાળવો હોય એ સંપ્રદાય પણ તમે પાળી શકો છો અને સંસ્કૃતિ અને શૈક્ષણિક હકો તમે જે સંસ્કૃતિ અપનાવી હોય ઈ સંસ્કૃતિ અપનાવી શકો અને તમને શૈક્ષણિક હકો મળ્યા છે અને એમાં એ પાછું એમ કીધું કે ધોરણ એક થી આઠ એટલે 6 થી લઈને ચૌદ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે આવી જશે બેટા એકમ કસરના ચેપ્ટર ચેપ્ટર પણ આવી જશે ડોન્ટ વરી રેડી અને છેલ્લે બંધારણીય ઈલાજનો હક કોઈ વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિ સાથે અન્યાય થાય છે તો એ બંધારણનો લઈ બંધારણનો લઈ એની પાસેથી ન્યાય મેળવી શકે છે આજનો આપણો ટોપિક સ્વતંત્રતાનો હક બરાબર ચાલો બંધારણ દ્વારા ભારતીય નાગરિકને ભારતીય નાગરિકને છ પ્રકારની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે બક્ષવામાં આવી છે એટલે આપવામાં આવી છે પહેલી વાણી ને અભિવ્યક્તિ વાણી એટલે બોલવું બરાબર અને અભિવ્યક્તિ એટલે કેવાય ને કે વર્તન કરવું મને મનમાં આવે એવું બોલી શકું છું ગમે વ્યક્તિ એ વસ્તુ બોલી શકું છું બીજું શાંતિ અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા તમે સભા ભરાવી શકો છો તમે શાંતિથી તમે કોઈ સંઘની કહેવાય સંઘ તમારે બનાવવું છે બનાવી શકો છો પણ શસ્ત્રો વિના બરાબર શસ્ત્રો વિના ત્રીજું મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા ગ્રુપ બનાવી શકો તમે પણ એમાં ખાસ કીધું એમ કે અમુક ધારા ધોરણો જે છે એ ખાસ જોવાનું રહેશે ચોથું ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા ભારતની અંદર જમ્મુ કાશ્મીર જવું હોય તોય ભલે કેરળમાં જવું હોય તોય ભલે કે તમારે મધ્યપ્રદેશમાં જવું હોય તોય ભલે ગમે ત્યાં ભારતમાં તમે ગમે ત્યાં જઈ શકો છો ભારતમાં કોઈ પણ પ્રદેશમાં રહેવાની અને સ્થાયી થવાની બરાબર એટલે ત્યાં તમે રહી પણ શકો છો અને સ્થાયી પણ થઈ શકો છો બરાબર તમારો વસવાટ પણ તમે ત્યાં કરી શકો છો ભારતના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ રાજ્યમાં તમે ગમે તે રાજ્યમાં રહી શકો ગમે તે કામ ધંધો કરી શકો ગમે તે તમે કામ ધંધો કરી શકો છો પણ હા સરકારના ધારાધોરણથી વિરુદ્ધમાં નહીં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરો છો બરાબર તો ઈ સ્વતંત્ર હકની અંદર આવતું નથી ચાલ અત્યારે આપણે નવમાં ચેપ્ટરનો અભ્યાસ કરીએ એકમ કસોટીની બધી જ માહિતી આપણે લેક્ચરમાં કરી દઈશું हाँ बेटा आईएमपी ना अखा लेक्चर आउंस या पड़ा आईएमपी ना एकम कसुडी रिलेटेड लेक्चर आउंस या अखा हाँ एकम कसुडी स्कूल में जावे बीजे बीजे क्या है बेटा स्कूल में ना आवे तो ભારતીય નાગરિકના વ્યક્તિને સર્વોત્તમ મુખી એટલે એનો બધો જ વિકાસ થાય બધો જ વિકાસ એટલે વાણી ધર્મ આચાર વિચાર બધી જ એને છૂટ મળે ને એમાં કીધું લોકશાહીના સુચારુ સુચાર નો મિનિંગ થાય સારું સુંદર સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત એટલે કે સ્વાસ્થ્ય જીવન જીવી શકે એનો સૌથી વધારે મહત્વ આપ્યું કોઈ પણ રોગ વિના વ્યક્તિ જીવન જીવી શકે એવું આયોજન કરવાનું છે રેડી બધી સ્વતંત્રતા મનસ્વીપણે મનસ્વીપણે બેફામ વર્તીને એટલે પોતાની ઈચ્છા મુજબ બેફામ વર્તન કરીને એટલે ગમે તેવું વર્તન કરી કે સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં બરાબર ચાલો એટલે અમુક જે નિયમો હોય એ નિયમો પ્રમાણે ચાલવું પડે રાજ્યના સામાજિક વ્યાપક હિત જાહેર સુલેહ અને શાંતિ સુલેહ નો આપી દેજો અહીંયા સમાધાન સલામતી અર્થે કોઈ પણ વ્યક્તિને હાનિ ન થાય કોઈ વ્યક્તિને નુકસાન ન થાય રોડ ઉપરથી નીકળ્યા પાછળથી કોઈ ગાડી વાળો જે છે તમને ટક્કર મારી દે અને ભાગી જાય તો એની તમારી સલામતી ન કહેવાય રેડી ચલો આ સ્વતંત્રતા પર વ્યાજબી નિયંત્રણો મર્યાદામાં મૂકી છે અને આગળ બંધારણની અંદર સ્પષ્ટ થઈ છે સ્પષ્ટતા થઈ છે કે કોઈ પણ મર્યાદાઓમાં રહીને ભોગવવાની અને તેમને જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે બંધારણની અંદર સ્પષ્ટ કીધું છે કે તમારે સ્વતંત્રતા તમને આપવામાં આવી છે પણ બંધારણની અંદર જે કલમો કીધી છે એને ધ્યાને રાખીને બંધારણની અંદર તમે જે કલમ કીધી છે એને ધ્યાને રાખીને તમારે વર્તન કરવાનું રહેશે હા ભાઈ તેરમો ચેપ્ટર આવશે બરાબર તું કે નહીં આપણે એ પ્રમાણે જ ભણાવવાનું છે હા ટ્યુશાબેન્ટ તમને અહીંથી બ્લોક કરવામાં આવે છે બરાબર બેફામ એટલે ગમે એમ કરીને વર્તન ગમે તે વર્તન કરે ને બેફામ વર્તન કહેવાય આ બંધારણની અંદર સ્પષ્ટતા થઈ છે કે કોઈ પણ વ્યક્તિ સ્વતંત્રતા લઈ શકે છે પણ મર્યાદામાં રહીને ગમે તેમ નિયમ તોડી નાખે ટ્રાફિક નિયમનું પાલન ન કરે ગમે વ્યક્તિને હિંસા કરી દે એ ચલાવી લેવામાં આવશે નહીં ગમે વ્યક્તિને તમે ગુલામીમાં રાખો ઈ પણ ચલાવી લેવામાં આવે નહીં ફોલ લઈ લઈએ આપણે ભારતીય નાગરિકને વિચારોની વાણી વિચારોને વાણીને અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે હું ગમે તે વસ્તુ બોલી શકું છું અને વર્તન પણ કરી શકું છું પણ વ્યવસ્થિત વ્યવસ્થિત અને આ બધું જે છે એ બધી વસ્તુ મૌખિક છે લખેલી છે આંગિક અભિનય બરાબર અભિનય થાય ને આપણે નાટકની અંદર અભિનય કરવામાં આવે છે નાટક કરે છે એનો અભિનય કહેવામાં આવે છે એ મુજબ વ્યક્તિ વ્યક્ત કરે છે અને અમર્યાદિત નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી ગમે તેમ ગમે તે વર્તન કરવાની કોઈ વ્યક્તિને બંધારણમાં છૂટ આપવામાં આવી નથી બરાબર આ ચેપ્ટરની અંદર છે ને આ ચેપ્ટરની અંદર મોટા ભાગની જે વાતો જે છે અમુક જે મોટા ભાગની જે બાબતો છે એ સરખે સરખી છે બરાબર એક એક વાત ત્રણ ત્રણ ચાર ચાર વખત ગોળ ગોળ ફેરવિમાં કેટલાક વ્યાજબી નિયંત્રણો મર્યાદામાં બંધારણે મૂક્યા છે અને બંધારણની અંદર અખંડિતતા એટલે આખું રાષ્ટ્ર એક બને રાજ્ય સલામત રહે વિદેશી રાજ્ય સાથેના મૈત્રીપૂર્ણ એટલે કે એક દેશના બીજા દેશ સાથેના સંબંધો સારા બને ભારત જાપાન ભારત અમેરિકા એ બધા સંબંધો જાહેર વ્યવસ્થા બરાબર સરકારી જે કામો હોય છે એ બધા સુલેહ અને સલામતી શાંતિ અને સલામતી ત્યારબાદ અદાલતનો કોઈ તિરસ્કાર ન કરે એટલે કે અદાલતની કોઈ ધિક્કાર નહીં અદાલતને કોઈ અવગણન ન કરે બદનક્ષી બદનક્ષી એટલે એક પ્રકારનો ગુનો કહેવાય એ ગુનો પણ ન કરે બદનક્ષી ગુનો પણ ન કરે અને ઉશ્કેરણી કોઈ કોઈને ધર્મની બાબતમાં ત્યારે ઉશ્કેરણી કરવામાં આવે છે આ બધી બાબતો ઉપર કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણ મૂકવામાં આવે છે વિદેશી બાબતોમાં સારી બાબતો રાખવાની છે જાહેર વ્યવસ્થા સારી રાખવાની છે શાંતિ રાખવાની છે સરામતી રાખવાની છે નીતિમતા પ્રમાણે બરાબર અને રાજ્ય આપણું એક રહે અખંડ રહે ભાગલા ન પડે અખંડ રહે ભાગલા ન પડે અને કોઈ વ્યક્તિની સામે તમે ગુનો તમારો દાખલ ન થાય અને ગુનાની હિંસા ન કર્યો આ બધી બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે એમાં કીધું વ્યાજબી નિયંત્રણ રાખવામાં આવે છે ટૂંકમાં સરકારનું નિયંત્રણ છે એના પર

મંતવ્યો જાહેર હિતોને આગળ ધપાવવાના હોય અને એ હેતુને સ્વતંત્રતા અલગ ઉલ્લેખ થયો નથી અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે એટલે અખબારી જે સ્વતંત્રતા છે એ પાછી અલગ નથી અખબારી સ્વતંત્રતા જે છે એ અલગ નથી એવું કહે છે આની અંદર હવે પોલ માટેનો કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી મેસેજ કરશે નહીં તાજેતરમાં એટલે કે હમણાં જ તાજેતરમાં એટલે અંદર થયેલો બંધારણ સુધારો કે શું કીધું ધોરણ સોરી ઉંમર થી વર્ષ સુધી જે વ્યક્તિની ઉંમર છ થી લઈને ચૌદ વર્ષ સુધી છે એવા બાળકોને નિશુલ્ક નિઃશુલ્ક એટલે મફત ફી વિનાનું પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ એટલે એક થી આઠ ધોરણ મેળવવાનો અધિકાર છે એટલે જે બાળકની ઉંમર છ થી ચૌદ છે શિક્ષણ આપવાનું છે સાહેબ મફત અને ફરજિયાત શિક્ષણ ક્યાં આપે તો કે સરકારી શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણ ક્યાં આપે તો કે સરકારી શાળાઓમાં અને આવા બાળકોને ગુના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં કોઈ વ્યક્તિએ ગુનો કર્યો જ નથી એ ગુનામાં આવતો જ નથી તો એની ધરપકડ કરી શકાય નહીં હવે કંઈ કર્યું જ નથી પ્રથમ પકડીને બેસાડ્યો જેલમાં તો એવું ચાલે નહીં કોઈ વ્યક્તિએ કોઈ પ્રકારનો ગુનો કર્યો જ નથી સજા મળતી નથી કોઈ વ્યક્તિ એ ગુનો કર્યો જ નથી તેને સજા મળતી નથી તેમજ સજાની નિર્ધારિત જોગવાઈઓથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધારે સજા મળી શકે નહીં ગુનો એક ગુનો એક તો સજા કેટલી હોવી જોઈએ એક જ હોવી જોઈએ એકને ગુનામાં બે ત્રણ વાર સજા આપી દે તો હે હજી જેવો જેલમાંથી બહાર આવે તરત જેલમાં પકડી નાખી દે મને મજા નથી આવતી તું અંદર ને અંદર એ જેલમાં એવું હાલે હે એવું હાલે કોઈ કઈ કરી શકે કોઈ પણ વ્યક્તિ ન કરી શકે

અને જો ગુનો કરેલો જ નથી તો એને કોઈ સજા મળતી નથી ગુનો કરેલો જ નથી તો એને કોઈ સજા મળતી નથી કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ વ્યક્તિને એના જીવન અંગત એટલે પર્સનલી રીતે સ્વતંત્ર થી તમે અંગત વંચિત કરી શકાય નહીં વંચિત એટલે આવા વ્યક્તિને આવા વ્યક્તિને તમે એના હક્ દૂર રાખી શકો નહી વ્યક્તિને પોતાના જીવન અંગે અને અંગત સ્વતંત્રતાથી પર્સનલી અંગત સ્વતંત્રતા એટલે પર્સનલી બાબતોથી તમે દૂર રાખી શકો નહીં રેડી ધરપકડ કરાયેલી વ્યક્તિને જ્યારે ધરપકડ થાય છે ત્યારે ત્વરિત ત્વરિત એટલે તરત જ જે વ્યક્તિની ધરપકડ થાય છે એવા વ્યક્તિને ત્વરિત જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં જો જ્યારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય ને એટલે કસ્ટડીમાં રાખે બરાબર નિગરાની હેઠળ જાણ કરી દેવાનું છે કે તે કયો ગુનો કર્યો છે ગુનો કર્યા સોરી ગુનાની જાણ કર્યા વગર તમે કોઈ પણ વ્યક્તિને જેલમાં પૂરી શકો નહીં ગુનો નથી કર્યો સોરી ગુનો કરેલો છે પણ તમે એને ગુનો કહેતા જ નથી કે તે આ ગુનો કર્યો છે તો તમે એને ધરપકડ કરી શકો નહીં બીજું તેના પસંદગીના એટલે કે એને જે પસંદ એને જે વકીલને બોલાવો ધારાશાસ્ત્રી એટલે વકીલ એને સલાહ લેવાનો અને તેનો બચાવ કરવાનો ઇનકાર ઇનકાર એટલે ના પાડવી આખો મુદ્દો આપણે સમજીએ પહેલું એમ કીધું કે તમે જે વ્યક્તિની ધરપકડ કરો છો એને કહી દેવાનું છે કે તે આ પ્રકારનો ગુનો કરેલો છે પહેલી વસ્તુ ક્લિયર બીજું જે વ્યક્તિએ ગુનો કરેલો છે એને પસંદગીના એટલે કે જેને એને જે ધારા સોરી જે ધારાશાસ્ત્રી એટલે કે જે એને એડવોકેટ રાખવા હોય વકીલ રાખવા હોય એ પોતાની રીતે રાખી શકે છે એમાં કોર્ટ કે પોલીસ ક્યારે તેનો ઇનકાર કરી શકતી નથી ઇનકાર એટલે ના પાડવી ઇનકાર એટલે ના પાડવી બરાબર એટલે વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ

મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના છે આ પૂછે છે સ્વચ્છંદી મિનિંગ સ્વચ્છંદી મરજી મુજબ કામ કરનાર વ્યક્તિ આ મુદ્દો આપણે ફરીથી સમજીએ કે જે વ્યક્તિની ધરપકડ થાય છે પકડી લીધો નહીં છોડો પોલીસ કે નહીં મૂકવું તો એવા વ્યક્તિને ચોવીસ કલાકની અંદર ચોવીસ કલાકની અંદર જિલ્લાના અથવા તો સૌથી નજીકના હોય એ ન્યાયાધીશ પાસે મેજિસ્ટ્રેટ એટલે ન્યાયાધીશ એની સામે રજૂ કરવા પડે ચોવીસ કલાકની અંદર પછી હા એવું ખસ ધારો કે શનિવારે ધરપકડ થાય તો કે રવિવારે કોર્ટ નો ખોલે એના માટે સ્પેશિયલ બરાબર સોમવારે જયારે કોર્ટ ખુલે ત્યારે એને કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે બરાબર ચલો રજામાં ક્યારેક કોર્ટ બંધ હોય મેજિસ્ટ્રેટ એટલે કે ન્યાયાધીશની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં મેજિસ્ટ્રેટની મંજૂરી વગર તમે વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકો નહીં કસ્ટડી એટલે નિગ્રહાની પણ નિગ્રહાની ક્યાં હોય મોટાભાગે જેલમાં જ હોય અમુક એરિયા હોય પોલીસ સ્ટેશનનો અમુક એરિયા હોય જેલ ન હોય પણ અમુક એરિયા હોય એનો પ્રતિબંધિત અટકાયતના હેઠળ આવા વ્યક્તિને લાગુ પડતી નથી જો એટલે એમ કે અટકાયત પ્રતિબંધિત અટકાયત જે છે ને એ આખી વસ્તુ અલગ છે પ્રતિબંધિત અટકાયત છે એ આખી વસ્તુ અલગ છે અને આ બાબત જે છે એ આખી વસ્તુ અલગ છે રેડી એટલે પ્રતિબંધિત અટકાયત આમાં સમાવેશ કરવામાં આવતો નથી પ્રતિબંધિત અટકાયતનો આમાં સમાવેશ કરવામાં આવતો નથી ચાલ ત્રીજું છે શોષણ વિરુદ્ધ અધિકાર શોષણ વિરુદ્ધ અધિકાર પ્રતિબંધિત એટલે શું દો તમને તો કે વ્યક્તિએ ગુનો કરેલો નથી વ્યક્તિએ ગુનો કરેલો નથી ઈ પહેલા એને વ્યક્તિના ગુના પહેલા એની ધરપકડ કરવામાં આવે છે અને એને માત્ર શું કામ ધરપકડ કરવામાં આવે છે તો કે એવા વ્યક્તિ ભવિષ્યમાં કોઈ ગુનો ન કરે એવા એટલા માટે એને ધરપકડ કરવામાં આવે છે ઉદાહરણ તમને એમ આપું કે કોઈ ધારો કે તહેવાર છે કોઈ તહેવારની અંદર વસ્તુ નીકળે છે રથયાત્રા તરીકે નીકળે છે તો રથયાત્રા ઉપર કોઈ પ્રકારનું સામાજિક કૃત્ય ન કરે કોઈ ખરાબ કૃત્ય ન કરે તો એવા એવા અમુક જે વ્યક્તિ હોય એવા વિસ્તારના અમુક કે ભાઈ એવા વ્યક્તિએ પાંચ છ ગુના કરી દીધા છે વારંવાર જેલમાં જીએ એવા છે તો એવા વ્યક્તિને ગુના કર્યા પહેલા એને પ્રતિબંધિત અટકાયત કરી દે અને એને નિગરાની હેઠળ મૂકી રાખી મૂકે બરાબર લેવા દે ચોવીસ કલાક સુધી ચોવીસ કલાક થી ઓછા કલાક ની અંદર તમારે એને રાખી શકાય છે સોરી છ મહિના સુધીમાં છ મહિના મહત્તમ એની મર્યાદા છે છ મહિના થી અંદર કોઈ પણ દિવસ સુધી એટલે કે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ સુધી વ્યક્તિને તમે પ્રતિબંધિત અટકાયત કરી શકો છો પ્રતિબંધિત અટકાયત અંદર ગુનો કરેલો નથી ગુનો કરેલો નથી છતાં પણ તેની કહેવાય ને કે ધરપકડ થાય છે તો તમે એમ કહો સાહેબ ગુનો નથી તો ધરપકડ કેમ થાય પણ એ ગુનો કરે નહીં એટલા માટે એને ધરપકડ કરી દે અને ધારો કે જેવો તહેવાર પૂરો થાય એટલે તરત એને છોડી મૂકે તહેવાર કે કોઈ પણ જાય બે ત્રણ દિવસનું જે કહે એના કહેવાય ને કે રાજ્યમાં હોય એવો ધાર્મિક પ્રસંગો તહેવાર પૂરો થાય એટલે વ્યક્તિને છોડી મૂકે છે આ થઈ કે પ્રતિબંધિત અટકાયત ઉદાહરણ આપી દો શોષણ એટલે શું હું કોઈ વ્યક્તિને હજાર રૂપિયા આપીશ અને એવી બોલી કરીને હું કોઈ વ્યક્તિને લઈ આવું છું એની પાસે આખો દિવસ કામ કરાવું છું બરાબર અને છેલ્લે સાંજે જયારે પૈસા આપવાના હોય છે ત્યારે માત્ર ને માત્ર કે રૂપિયા હું આપી દઉં કે રૂપિયા હું હું આપી દઉં રેડી અને એમ કહું કે હવે તને પૈસા મળશે નહીં તો વ્યક્તિનું શોષણ થયું એવું કહેવાય બીજું ઓછા વેતન દરે વધુ કામ કરાવી લેવું ઓછા વેતન દરે વધુ કામ કરાવી લેવું એને શોષણ વિરોધનો અધિકાર કહેવામાં આવે છે ચા કોઈપણ વ્યક્તિ બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ શોષણ ન થાય એટલે એક વ્યક્તિ એક વ્યક્તિ બીજા વ્યક્તિનું શોષણ ન કરે શોષણ વિહીન સમાજની રચના કરવાની શોષણ વિહીન એટલે કોઈનું શોષણ કરવાનું નથી કોઈનું શોષણ કરવાનું નથી શોષણ વિહીન સમાજની રચના થાય તે એનો મુખ્ય ઉદ્દેશ છે આ હક દ્વારા મનુષ્યનો વેપાર વેઠ પ્રથા એટલે મજૂરી બરાબર દાસત્વ એટલે ગુલામી નથી છતાં પણ તેની પાસે કામ કરવામાં આવે એ પ્રતિબંધિત છે પ્રતિબંધિત એટલે ગુના હેઠળ છે ગેરકાયદેસર કહેવાય કોઈ પણ વ્યક્તિની સાથે તમે વેઠ પ્રથા ન કરાવી શકો એની પાછળ બળજબરી મજૂરી ન કરાવી શકો એની પાછળ બળજબરી કામ કરાવી શકો નહીં અને જો આવું તમે કામ કરો છો તો તમે કાયદાની કાયદા સાથે કાયદાથી વિરુદ્ધમાં કામ કરો છો બરાબર એટલે આવા વ્યક્તિની ધરપકડ થઈ શકે છે આગળ આ જોગવાઈનો ભંગ કરે એવા વ્યક્તિને શિક્ષા પાત્ર ગુનો બને છે શિક્ષા પાત્ર ગુનો બને છે એટલે એને સજા થઈ શકે છે બળજબરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ એટલે ગુલામી અને વેતન વિનાની મજૂરીઓ કરાવી સદીઓથી ચાલી આવેલા વેદ પ્રથાનો અંત લાવવાનો છે સ્ત્રીને બળજબરીપૂર્વક કામ કરાવી લે એની પાસેથી બરાબરથી કાયદાને જાણવાનો છે બંધારણને ધ્યાને રાખીને બંધારણને ધ્યાને રાખી એને સજા કરવાની રહેશે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતન અથવા તો લઘુત્તમ વેતન લઘુત્તમ વેતન એટલે ખૂબ ઓછું

આગળ જઈએ આગળ જઈએ ચૌદ વર્ષથી નીચેની ઉમરના કોઈ પણ બાળકને કોઈ પણ કારખાનામાં ચૌદ વર્ષથી નાની ઉમરના બાળક એટલે કેટલામાં ભણતો હોવો જોઈએ તમે કોઈ પણ કારખાનામાં પણ ન મૂકી શકો કોઈ પણ ખાંડમાં પણ ન મૂકી શકો અને જોખમી વ્યવસાયો જોખમી વ્યવસાય એટલે કોઈ કેમિકલ ની કંપની હોય કોઈ ભઠ્ઠી હોય બરાબર કે જેમાંથી ખૂબ ગરમ પ્રવાહના પ્રવાહી નીકળે છે આ બધી જગ્યા ઉપર બાંધકામની અંદર એટલે ઘરનું ચણતર કામ થતું હોય હોય ને ઘર બનતું ગેરેજમાં લારી ગલ્લા કે ઘરનો કટ તરીકે તમે કામ પર રાખી શકો નહીં એટલે ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળક પાસે તમે કોઈ કામ કરાવી શકો નહીં તમે ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે તમે કોઈ કામ કરાવી શકો નહીં આગળ બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષા પાત્ર ગુનો જાહેર કરવામાં આવે છે જો વ્યક્તિ પાસે તમે સજા આપવામાં આવશે ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળક પાસે કોઈ પ્રકારનું કામ કરવામાં આવતું નથી અને જે કરાવે છે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે જો કે રાજ્યના જાહેર હેતુઓ માટે કે લશ્કરી સેવાઓમાં આંતર રાષ્ટ્રીય ફરજોમાં કે સમાજ સેવાના કોઈ પણ કાર્યની અંદર ધર્મ જાતિ લિંગ જ્ઞાતિ ભેદભાવ રાખ્યા વિના ફરજે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે સેવા લેવાનો પણ સેવા ક્યારે થાય સેવા ક્યારે થાય પોતાની ઈચ્છા હોય ત્યારે રેડી એટલે વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ સેવા આપી શકે છે એ લશ્કરમાં પણ આપી શકે રાષ્ટ્રની ફરજો હોય રાષ્ટ્રનો કામ હોય અથવા સમાજ સેવાના સમૂહ લગ્ન છે સમાજના અથવા તો કોઈ મંદિરોમાં તમે સમાજ સેવા આપી શકો છો બરાબર તમે જે મંદિરમાં જતા હોય એ મંદિરમાં તમે સમાજ સેવા આપી શકો છો ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી બરાબર એક કલાક બે કલાક દસ દિવસ એક મહિનો બે મહિના સુધી તમે તમારી ઈચ્છાથી તમે એ કામની અંદર સેવા આપી શકો છો દરેક જગ્યા ઉપર રાજ્યને પણ તમે મદદ કરી શકો છો લશ્કરી સેવામાં એટલે આર્મી બરાબર આર્મીમાં પણ સેવા આપી શકો રાષ્ટ્રીય ફરજોમાં પણ આપી શકો અને સમાજ સેવાના કાર્યની અંદર સમૂહ છે કે સમાજના કોઈ પણ અન્ય કાર્ય હોય બરાબર સ્નેહ મિલન કે બધાની અંદર તમે તમારી રીતે સેવા આપી શકો છો નાણા સાથે પૈસા વિનાની પણ હોઈ શકે અને પૈસા વાળી પણ હોઈ શકે છે બરાબર ચાલો અમુક જે કાર્ય હોય છે બરાબર એની અંદર નક્કી કરી હોય કે ભાઈ તમને ત્રણસો ત્રણસો રૂપિયા આપશો અમે સેવા કરવા માટે અમુકમાં એવું હોય કે ભાઈ પૈસા આપવા નથી પોતાની ઈચ્છા પ્રમાણે મંદિરોની અંદર તમે મોટા ભાગે મોટાભાગે તો વેતન વિનાની જ હોય અને કોઈ કાર્યક્રમની અંદર જુઓ તો સ વેતનવાળી ક્યારેક જોવા મળે છે પણ એ પહેલેથી નક્કી જ હોય છે ચોથું છે ધાર્મિક સ્વતંત્રતા ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી પણ શકે છે અને તેનું આચરણ પણ કરી શકે છે સંપ્રદાય પણ તમે કોઈ પણ સંપ્રદાય પાળી શકો છો તમે ક્યારે કોઈ વ્યક્તિ ઇનકાર કરી શકે નહીં ક્યારે તમને ધર્મની બાબત સાથે જોડી શકે નહીં તમને ક્યારે એમનો કહી શકે તમે આ ધર્મ પાળો અને તમે આ જ સંપ્રદાય પાળો એવું કોઈ પણ વ્યક્તિ તમને કહી શકે નહીં છ આગળ ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણથી અંતકરણથી એટલે પોતાની ઈચ્છાથી નિર્વાહિત કરે ઈચ્છાથી મનપસંદ ધર્મ પણ માનવાનો અને તેને પાલન કરવાનો ધર્મ માનવાનો અને પાલન કરવાનો ઈજ ધર્મનો પ્રચાર અને પ્રસાર એટલે બીજા વ્યક્તિને હું કહી પણ શકું કે તમે આ ધર્મમાં જોડાવાનો એમાં બંધારણીય હક આપવામાં આવ્યો છે હું ધર્મ પાળી પણ શકું અને બીજાને કહી પણ શકું કે તમે આ ધર્મ પાળજો જાહેર વ્યવસ્થા નીતિમત્તા સ્વાસ્થ્યને બાદ ન આવે એટલે કે આ બધી બાબતને કહેવાય ને કે નુકસાન ન જાય રીતે વ્યાજબી નિયંત્રણ એટલે કે અમુક નિયમોનો રાખીને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો રહેશે આ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન પ્રશ્ન છે છે એટલે ખાસ તમારે અંદર લખવાનો આ જે છે એ આઈએમપી પ્રશ્ન છે એટલે ખાસ તમારે બુક ની અંદર લખવાનો રહેશે અને ધાર્મિક ક્રિયાકાંડો ધાર્મિક પૂજાપાઠ પૂજાપાઠ ધાર્મિક પ્રાર્થના કે પૂજા કરવાના સ્વતંત્રતા સમાવેશ કરવામાં આવે છે મારે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય તો હું કરી શકું બરાબર મારા ઘરે વાસ્તુ કરાવવું હોય તો પણ હું કરાવી શકું છું મને કોઈ પ્રકારની કહેવાય કે બાંધછોડ કે કોઈ પ્રકારનું વિરોધ મને કરવામાં આવશે નહીં બેટા પોલ આજે નહીં આવે પોલ બંધ છે આજે પોલ બંધ છે હલો ચલો આગળ જઈએ એટલે વ્યક્તિને જે પૂજાપાઠ કરવા હોય જે ધર્મની પૂજા કરાવી હોય વાસ્તુ કરાવી શકે છે અને ભારત રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી ભારત રાજ્ય ક્યારે એમ કહેતું નથી ભારત સરકારે ગુજરાત સરકારે એમ નથી કે તમે આ ધર્મ પાળો કારણ કે રાજ્યને કોઈ ધર્મ નથી ભારત રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાય સિદ્ધાંતોને આધારે ચાલતું નથી તમે હિન્દુ ધર્મ જ પાળો તમે મુસ્લિમ ધર્મ જ પાળો એવું રાજ્ય ક્યારે નથી કેતું અને ક્યારેય દેશ પણ ક્યારે કહેતો નથી ભારત સરકાર પણ તમને કોઈ પ્રકારનું ધર્મની બાબતમાં કહેવાય કે બળજબરી કરતી નથી રાજ્યના સમુદાયોની અંદર ધાર્મિક માન્યતામાં દખલગીરી કરી શકે નહીં બરાબર દખલગીરી કરવી એટલે તમે આમ જ કરો સલાહ સૂચનો આપે ને દખલગીરી બરાબર તમે ક્યારે તમને ધાર્મિક બાબતમાં કરી શકે નહીં બરાબર કે ભાઈ ભારત સરકારમાંથી હું આવ્યો છું તમે આ ધર્મમાં આમ કરજો તો સારું રહે એવું ક્યારે રાજ્ય કહેતું નથી બીજું ધાર્મિક અને સખાવતી બાબતો એટલે ધર્મને લગતી બાબતો એની અંદર સંસ્થાનો સ્થાપવાના એટલે સંચાલન પણ કરી શકું અને તેનો વહીવટ હું સમાજની રચના પણ કરી શકું અને તેનું સંચાલન પણ કરી શકું છું રેડી અને ધાર્મિક સ્વતંત્રતા અને સમૂહને આપવામાં આવી છે ધર્મની બાબતને લગતી સ્વતંત્રતા ધર્મમાં આવી છે જેને બહુ ઉતાવળ હોય એ જઈ શકે છે કોઈ પણ રાજ્ય કે જાહેર કરવેરા દ્વારા ઉભા કરાયેલા જાહેર ફંડ નો ઉપયોગ ધર્મની અંદર કે સંપ્રદાયમાં લાભ કે અભિવૃદ્ધિ માટે રાખી શકાય નહીં ગુજરાત સરકારના પૈસા હોય તો એ ગુજરાત સરકારના પૈસા આ ધર્મમાં વાપરવા હું તમને આપું છું એવું ક્યારે કરી શકાય નહીં સરકારના પૈસા હોય અથવા પબ્લિક ફંડ હોય વેરામાંથી જે પૈસા આવેલા હોય એ પૈસા તમે ધર્મની બાબતમાં વાપરી શકો નહીં રેડી કે સંપ્રદાયમાં પણ વાપરી શકો નહીં ચાલો સરકારી ગ્રાન્ટમાંથી જે સંસ્થાઓ ચાલે છે એટલે કે સરકાર ઉપરથી જે પૈસા આપે છે ગ્રાન્ટ એટલે નાણાંની મદદ ગ્રાન્ટ એટલે નાણાની મદદ એમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં સરકાર જે પૈસા આપે છે એમાંથી ધર્મની બાબતને લગતું શિક્ષણ આપી શકાશે નહીં કે તમે આવો હું તમને આ સંપ્રદાયનું કે આ ધર્મનું જ્ઞાન આપું એવું નહીં એવું નહીં બીજું કે શિક્ષણમાં ભાગ લેવાની કે ધર્મમાં ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાય નહીં તમે અમારી સભામાં આવો અથવા તો તમે અમારા કાર્યક્રમમાં આવો એવું કોઈ પણ વ્યક્તિને તમે બળજબરીપૂર્વક કહી શકો નહીં એવા કોઈ પણ વ્યક્તિને તમે બળજબરીપૂર્વક કહી શકો નહીં હેડી તો આટલું થઈ ગયું બાબતો હેડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો સાંસ્કૃતિક અને શૈક્ષણિક જે હકો જે છે એની આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું બરાબર ડીપીપી હમણાં મુકાઈ જશે ડીપીપી હમણાં મુકાઈ જશે આવતા લેક્ચરની અંદર ધાર્મિક સ્વતંત્રતાથી શરૂઆત કરશું સોરી આગળ નો ટોપિક બરાબર ચાલો મળીએ છીએ આગળ લેકચરમાં આવતીકાલે ફરીવાર નવા ટોપિક સાથે મળીએ છીએ ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત Bye-bye. Take care.